ઓલ કેએસઆઈ ન્યૂઝ આજ તક. ઉચ્ચીના પૈસા લેણદારને પરત ન કરી તેના પર ચેક સાથે ચેડા કરવાના ઉલટા આક્ષેપ કેસમાં મેટ્રો કોર્ટે આરોપી વીણાબેન મહેરાને 2 વર્ષની કેદની સજા ફટકારી હોવાની વિગતો સામે આવી છે. આ કેસના ફરિયાદી એટલે કે લેણદાર વીણાબેન પ્રમાણી વર્ષ 2015માં કુદરતી રીતે મૃત્યુ પામતા કોર્ટે તેમના પુત્રને ફરિયાદી બનાવી 8 વર્ષ બાદ ન્યાય આપતો ચુકાદો આપ્યો છે. વર્ષ 2010માં ફરિયાદી વીણાબેન પ્રમાણીએ આરોપી અને તેમની મિત્ર વીણા મહેરાને 2 લાખ રૂપિયા ઉધાર પેટા આપ્યા હતા. જો કે આરોપીએ આ અંગેના પૈસા પરત ન ચૂકવતા તેમણે કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને ચેક આપ્યો હતો, જે ચેક બાઉન્સ થઈ ગયો હતો. ફરિયાદી ઉપર ચેક સાથે ચેડા કરવા અને વ્યાજે પૈસા ફેરવવાનો ધંધો કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. બંને પક્ષની દલીલ બાદ કોર્ટે આરોપી બેંક ખાતાની વિગતની તપાસ કરી હતી, જેમાં ચેક સાથે ચેડા નહીં પરંતુ આરોપીના ખાતામાં પૂરતા પૈસા ન હોવાને લીધે ચેક બાઉન્સ થયો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કેસની સુનાવણી દરમિયાન વર્ષ 2015માં લેણદાર ફરિયાદી વીણાબેન પ્રમાણીનું કુદરતી રીતે મૃત્યુ થતાં કોર્ટે મૃતકના પુત્રને ફરિયાદી બનાવી કેસની સુનાવણી કરી હતી અને આરોપીને 2 વર્ષની સખત સજા ફટકારીને ન્યાય કર્યો હતો. સાબાનદી હાડકિયા, ઓલ કેએસઆઈ ન્યૂઝ આજ તક. આપકા પરિચય? મેરા નામ મોહમ્મદ વસીમ અબ્બાસી, એડવોકેટ. હા, યે જો આજ કા કેસ હુઆ, યે જો ઉસકે બારે મેં બતા દો. વીરા કોબાની ખેમચંદ પરવાણી ફરિયાદી હૈ ઓર ઉનકે સામે જો આરોપી હૈ ઉનકા નામ ભી વીણા કુમારી હૈ, સતપાલ મહેરા હૈ. તો યે દોનો એક હી એરિયા મેં જૂનાવાડા મેં રહેતે થે ઓર દોનો એક ફ્રેન્ડ હૈ. ઓર વીણાબેન ને આરોપી ને ફરિયાદી કે ફરિયાદી ને પાસે થઈ 2,50,000 રૂપિયાની માંગણી કરેલી. એમણે 2 લાખ રૂપિયા આતુચીને આપેલા અને 2 વર્ષ સુધીમાં એમને પાછા આપવાની વાત થયેલી. અને જ્યારે એમની પાછળ માંગણી કરી ત્યારે પાર્ટ પેમેન્ટ પડ્યા 75 રૂપિયાનો ચેક આપેલો, જે ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયેલો. જે અંગેની નોટિસ આપતા નોટિસમાં કોઈ સંતોષકારક જવાબ ન આપતા ફરિયાદી બેન દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કાર્યક્રમમાં આવેલી, એમાં ફરિયાદ આપવામાં આવેલી. 2010માં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને 2012ની અંદર પુરાવો લેવામાં આવેલો અને 2012માં 6 મહિનામાં ફરિયાદીનું નિધન થઈ ગયા હતા. ફરિયાદીના લીગલ હાયર તરીકે એમના દીકરાને જોડાવવામાં આવેલો અને આ મેટર ચાલી હતા, આખી મેટર ચાલી હતા 2018માં. આ કામના આરોપી વીણાકુમારી ખેમચંદ સતપાલ મહેરાને નામદા કોર્ટ દ્વારા 2 વર્ષની સજા અને 10,000 રૂપિયા દંડ, અને જો 10,000 રૂપિયા દંડ ન ભરે તો વધુ 2 માસની સજાને કરવાનો હુકમ કરેલ છે. કયા મુદ્દા પર આ સજા કરવામાં આવી છે? તોમતદારનું એવો બચાવ હતો કે જે ચેક આપેલો છે એ જે રકમ મેળવેલી છે એ ફરિયાદીએ વ્યાજથી મેળવેલી છે. અને બીજો મહત્ત્વનો એમનો બચાવ એવો હતો કે જે ચેક છે એમાં એ ચેકમાં છેડછાડ કરવામાં આવેલી છે. આરોપીને 5 વર્ષ જેટલો સમય આપવામાં આવેલો એમનો બચાવ કરવા માટે. પણ આ 2 મુદ્દા કે ફરિયાદી વ્યાજનો ધંધો કરતા હોય કે ચેકમાં છેડછાડ થયેલો હોય એવી કોઈ પણ પુરાવો નામદા કોર્ટમાં એમને આપી શકેલ નહીં, જેના કારણે નામદા કોર્ટે એમનો બચાવ ન ગ્રહ્યા રાખી અને ફરિયાદી ફરફીમાં ચુકાદો આપવામાં આવ્યો. કયા મુદ્દા પર સજા થઈ? એમાં મહત્ત્વનો મુદ્દો એ હતો કે ફરિયાદી આરોપી પાસે પૈસા લીધેલા છે, જે ચેક છે ચેકમાં જે સહી છે એમાં કોઈ તકરાર નથી, અને અગાઉ પણ એમના વચ્ચે વ્યવહાર થયેલા છે જે કબૂલ મંજૂર રાખેલા છે, જેના કારણે આ મુદ્દાને ધ્યાનમાં રાખી એમને સજા કરવામાં આવી છે. Okay.